દહેગામના વાસણા સોપઠી ગામે ડૂબી જવાના કારણે થઈને 8 લોકોના મોતના મામલે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદી અને ગૃહમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદી અને અમિત શાહે એક્સ પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. શાહે કહ્યું કે યુવાનોના ડૂબી જવાથી મોતને કારણે હું દુઃખી છું. પીએમએ ટ્વીટ કરી કહ્યું કે ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે. અમદાવાદમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષા. રાજ્યના પોલીસ વડા જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી. જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનાર કાર્યકર્તા સંમેલનમાં પીએમ મોદી રહેશે હાજર. પીએમના ગુજરાત પ્રવાસ પહેલા રોડની કાયાપલટ. અમદાવાદમાં જીએમડીસી પાસે રોડની રાતોરાત કાયાપલટ કરવામાં આવી. કાચા રોડ પાકા બન્યા. દિવાલો પર પેઇન્ટિંગ કરીને ગંદકી દૂર કરાઈ. રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. રાજ્યભરમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના. વાતાવરણમાં ભેજના કારણે થઈને બફારાનો અનુભવ. અમદાવાદમાં તાપમાન વધ્યું. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીવત. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 3.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલાયા. નસવાડીમાં વર્ષો જૂનું ધનિયા ઉમરવા સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. નસવાડીમાં ચાલુ વર્ષે સારી માત્રામાં વરસાદ થતા તળાવમાં પાણીનો સંગ્રહ થયો. ઉત્તરપ્રદેશના આગ્રામાં ભારે વરસાદ. હાઇવે પર ભરાયા પાણી. આગ્રા દિલ્હી હાઇવે જળમગ્ન થયો. અનેક વાહનો પાણીના પ્રવાહમાં તરતા દેખાયા. આગ્રા દિલ્હી હાઇવે પર ભરાયેલા પાણીમાં ટ્રક પણ ગરકાવ થયો. આગ્રામાં તાજમહેલ પરિસરમાં પણ પાણી ભરાયા. તાજમહેલનો ગાર્ડન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. દિલ્હીમાં ભારે વરસાદ બાદ પણ ભરાયા પાણી. મોડી રાતથી દિલ્હીમાં ખાબક્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે થઈને 5 લોકોના થયા મોત. ચમોલી અને ચંપાવતમાં ભારે વરસાદ. ચંપાવતમાં ધર્મશાળા પણ પાણીમાં ગરકાવ થયું. પહાડો પરથી થતા ભૂસ્ખલનને કારણે થઈને 324 જેટલા રસ્તા બંધ થયા. અનેક જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરવામાં આવ્યો. કેદારનાથનો પગપાળા રસ્તો પણ બંધ રહ્યો. સાથે જ વરસાદ અને ધુમ્મસને કારણે હેલિકોપ્ટર સેવા પણ બંધ કરાઈ. અંબાજી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થતા માઈ ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ. ચાલતા અંબાજી જવાનું અનેરું મહત્વ. રસ્તાઓ પર જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા. અંબાજીના મેળાનો આજે બીજો દિવસ સંપન્ન થયો. બીજા દિવસે 2.37 લાખ બોક્સ મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું. 3.6 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન. પાલનપુર અંબાજી માર્ગ પર સેવાભાવી સંસ્થા પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભક્તો માટે ચા, નાસ્તા અને ભોજન સહિત આરામ જેવી અનેક 5-સ્ટાર સેવાઓ પણ આપવામાં આવી. પગપાળા અંબાજી જતા લોકો માટે બનાસકાંઠાના આઈટીઆઈના કર્મચારીઓની અનોખી સેવા. આઈટીઆઈના કર્મચારીઓએ લોકોને કડક ચા પીવડાવી માઈ ભક્તોનો થાક ઉતાર્યો. અંબાજીમાં મહામેળાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. ભક્તો વરસાદ વચ્ચે દળવંત કરતા અંબાજી પહોંચ્યા. અંબાજીમાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા. સુરતમાં ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે. શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ ઈદે મિલાદ દુનુબી કમિટીએ કરી જાહેરાત. વડોદરામાં પૂર બાદ ડેન્ગ્યુનો કહેર યથાવત. એસએસજી હોસ્પિટલમાં ઓપીડી માટે દર્દીઓની લાઇન લાગી. 6 દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા. પૂર પછી રોગચાળામાં વધારો નોંધાયો. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલે શિક્ષણમંત્રીનું નિવેદન. પ્રફુલ પાનસેરિયાનું કટ્ટરતા ફેલાવનારાઓની ચેતવણી. બાળકોને કટ્ટરતા શીખવનારાઓની કાનૂની રીતે કમર તોડી નાખવામાં આવશે.
પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે બાળકોને ધર્મના નામે કટ્ટર બનાવવા એ રાક્ષસી અને પિશાચી કૃત્ય છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો કટ્ટરતા ફેલાવે છે. કટ્ટરતા તેમની કોમને પણ નુકસાન પહોંચાડે છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે બાળકોને શ્રેષ્ઠતાના નામે ખોટા પાઠ ભણાવવામાં આવે છે. દુનિયામાં પ્રેમ, કરુણા અને સદભાવનાના પાઠ જ શ્રેષ્ઠ છે. કટ્ટરવાદી ભારતમાં રહે છે, ભારતનું જ અન્ન ખાય છે અને ભાંગફોડિયાઓને લૂંટારા મહંમદ ગઝનવીના વંશજો ગણાવે. કચ્છમાં પથ્થરમારા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, ગણેશજી અમારી આસ્થાનું કેન્દ્ર છે, કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં ચલાવી લેવાય, કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. જૂનાગઢમાં ભાજપના એમએલએ સંજય કોરડિયાએ મનપા સામે મોરચો માંડ્યો. મનપા કમિશનર સામે કોરડિયાએ આક્રોશ વ્યક્ત કર્યો. રસ્તા પરના દબાણ અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન. શહેરીજનોની સમસ્યાઓ સામે ધારાસભ્ય કોરડિયા મેદાનમાં. પાણી અને રસ્તાની સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. જૂનાગઢમાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું કોઈ નિવારણ નથી. કોરડિયાએ કહ્યું કે રસ્તા પર ઠેર ઠેર ઘાસચારો વેચાય છે. રસ્તા પર દીકરીઓની છેડતીના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તાકીદે કામ કરવા માટે ધારાસભ્યએ વહીવટીતંત્રને સૂચના આપી. ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલશે જ, રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. મંત્રીમંડળમાં ફેરફાર મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. આ મોવડી મંડળનો વિષય છે, જરૂરિયાત હોય એના આધારે જ નિર્ણય કરવામાં આવશે. અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત પર આપેલા નિવેદનને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલનું મોટું નિવેદન. કહ્યું, ચેતર વસાવા અને અનંત પટેલે રાજીનામું આપી દેવું જોઈએ. આદિવાસી સમાજના નામે રાજનીતિ કરતા લોકો ચેતી જાય. મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ. ચેતર વસાવાના આક્ષેપ પર મનસુખ વસાવાના પ્રહાર. ચેતરના આક્ષેપો ખોટા છે, તેમની પાસે કોઈ પ્રૂફ નથી. ચેતર વસાવા વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કર્યો. અતિવૃષ્ટિથી નુકસાની અંગે કેન્દ્રીય ટીમ દ્વારા સર્વે. દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમે જામનગરમાં અધિકારીઓ સાથે યોજી બેઠક. કચ્છમાં અતિવૃષ્ટિથી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે કેન્દ્રની સર્વેની ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી. ટીમે પાક નુકસાની, રોડ રસ્તા અને પશુ મોત અંગે માહિતી મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે નિર્ણય કર્યો. ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ દાખલ કરવામાં આવશે. પ્રમાણિત કરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવશે. ખરાઈની ચકાસણીમાં મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે. વડોદરામાં પૂરગ્રસ્તોને સરકારો કેશડોલ, ઘરવખરી અને કપડાની સહાય કરી. લારી ગલ્લા ઉદ્યોગોને પણ મળશે આર્થિક સહાય. 300થી વધુ કર્મચારીઓનો સર્વે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વલસાડના પ્રવાસે. ધરમપુર અને વલસાડમાં ગણેશ મંડળોની મુલાકાત લીધી, સાથે જ લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ દર્શન કર્યા. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. મુખ્યમંત્રીની 3 વર્ષની સિદ્ધિઓ પર લગાવ્યા ચાપખા. અમિત ચાવડાએ રોષ વ્યક્ત કરીને કહ્યું કે એક તરફ લોકો મુશ્કેલીમાં છે અને સરકાર 3 વર્ષની સિદ્ધિ ઉજવી રહી છે. કચ્છના મુંદ્રામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી. મુંદ્રા અને બારોઈ નપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ન્યૂ મુંદ્રાથી ડાક બંગલા સુધી દબાણો હટાવાયા. આણંદ નવા બસ સ્ટેન્ડમાં એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો. ગ્રામ્ય વિસ્તારના રૂટ વધારવાની માંગ સાથે અનિયમિત બસોને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ. બાવડામાં આવાસ યોજનામાં મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન. 20 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકો રોષે ભરાયા. વિરમગામ શહેર અને ગ્રામ્યમાં રોગચાળો વકર્યો. સરકારી તથા ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી સહિત મચ્છરજન્ય રોગમાં વધારો. અંબાજી પદયાત્રીઓ મામલે તંત્રને જાગવાની જરૂરિયાત છે. પંચમહાલના પદયાત્રીનું ડૂબી જવાના કારણે તેનું મોત થયું. છતાં ઈડરના રાણી તળાવમાં કેટલાય યુવકો સ્નાન કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી. દારૂના કૌભાંડ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા. જામીનની શરત પ્રમાણે કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવું પડશે.
સુપ્રીમની જામીનની અન્ય શરતો પ્રમાણે કેસને લઈને કેજરીવાલ સાર્વજનિક કોઈ ટિપ્પણી કરી શકશે નહીં, સાથે જ કેજરીવાલ મુખ્યમંત્રી ઓફિસે જઈ શકે નહીં. શરાબ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળતા 156 દિવસ બાદ જામીન મળ્યા. 10 લાખના જાત જામીન પર કેજરીવાલને મળ્યા જામીન. તિહાડ જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું તેમની જેલ મારા ઇરાદાઓને ન તોડી શકે. કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ આપ કાર્યકર્તાઓએ તિહાડ જેલની બહાર ફટાકડા ફોડીને કરી ઉજવણી. અરવિંદ કેજરીવાલની જેલ મુક્તિને લઈને કેજરીવાલના સમર્થકોમાં જશ્નનો માહોલ. કેજરીવાલના ઘરની બહાર મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉજવણી કરતા નજરે પડે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીન પર આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે અમારા ભાઈ અને રાજકીય ગુરુ અરવિંદ કેજરીવાલ ભાજપે ઘડેલી તમામ કુનીતિઓમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે બીજેપી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. સીબીઆઈએ ભાજપના બંધ પાંજરામાં પુરાયેલો પોપટ છે. ભાજપ નેતા તરવિંદરસિંહ મારવાના રાહુલ ગાંધી પરના નિવેદનને લઈને નાગપુરમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી. કોલકાતા રેપથી મર્ડર મુદ્દે જુનિયર તબીબોએ વરસતા વરસાદમાં રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો. સાથે જ તબીબોએ જાહેર રસ્તા પર ચલચિત્રો દોરી ન્યાયની માંગણી કરી. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ જાપાનના ઓસાકામાં ડાઇકિન હેડક્વાર્ટરની મુલાકાત કરી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જાપાનના ઓસાકા રાજ્યના લોકો સાથે વાતચીત કરી. તેમની સાથે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવા પણ હાજર રહ્યા. નેટફ્લિક્સ વેબ સિરીઝ ધ કંદાર હાઇજેક પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે મેં આ ફિલ્મ જોઈ નથી, તેથી હું ટિપ્પણી કરવા માંગતો નથી. આ હાઇજેક 1984માં થયું હતું.